नमस्कार विद्यार्थी मित्रों, ત્રણ દસ ગણિતની અંદર છેલ્લે આપણે સંભાવનામાં સંભાવનાનો જે બેઝિક કોન્સેપ્ટ છે એની વ્યાખ્યા છે. વ્યાખ્યાઓ બે પ્રકારની હોય સંભાવનાની. એક પ્રાયોગિક સંભાવનાની વ્યાખ્યા અલગ હોય, સૈદ્ધાંતિક સંભાવના જે હોય એની વ્યાખ્યા પણ અલગ હોય. તો આવી બંને વ્યાખ્યાઓ વિશે આપણે જોઈ ગયા. એના પછી ચોક્કસ ઘટના જે છે એના વિશે જોઈ ગયા, અશક્ય ઘટના વિશે જોઈ ગયા, પૂરક ઘટના વિશે જોઈ ગયા, અને સંભાવના જે છે એ શોધવા માટેનું જે ઇક્વેશન છે, જે સૂત્ર છે કે ભાઈ કોઈ પણ ઘટના જે છે એની તમે સંભાવના કેવી રીતે શોધી શકો. તો કોઈ પણ ઘટનાની સંભાવના શોધવા માટે એ જે ઘટના છે એ ઉદ્ભવ માટેના જે પરિણામો છે એ લખવાના હોય, અને છેદની અંદર એ આખો જે પ્રયોગ છે એ પ્રયોગના કુલ પરિણામો તમારે લખવાના હોય. તો આ પ્રકારે અહીંયા આપણે સંભાવના શોધી શકીશું. તો ચેપ્ટર નંબર 15 સંભાવના, અહીં આપણે થોડુંક આગળ ચલાવવું છે. સંભાવનામાં બેઝિક આપણે શીખી ગયા છીએ. અહીં આપણે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીશું, ઉદાહરણ નંબર 1 સ્ટાર્ટ કરીશું. પ્રોબેબિલિટી, હવે આની અંદર આપણે ઉદાહરણ નંબર 1 ચાલુ કરીશું. તો ઉદાહરણ નંબર 1 ની રકમ લખીશું. ઉદાહરણ નંબર 1, એક સમતોલ સિક્કાને રકમ છે આપણી પાસે 1 સમતોલ સિક્કાને એક વાર ઉછાળવામાં આવે છે તો એક સમતોલ સિક્કો છે એને આપણે એક વખત ઉછાળવો છે તો છાપ મળવાની સંભાવના કેટલી? પહેલો ક્વેશ્ચન આવો છે આપણી પાસે કે ભાઈ છાપ મળે એની સંભાવના કેટલી હશે, અને બીજો ક્વેશ્ચન છે અને કાંટો મળવાની સંભાવના કેટલી? તો અહીં આપણી પાસે એક પ્રયોગ છે, એક સિક્કો જે છે એને અહીં આપણે એક વખત ઉછાળવો છે. તો આ સિક્કો ઉછાળવાનો એક પ્રયોગ છે. તો આ પ્રયોગમાં તમે સમજો કે સિક્કાને ઉછાળો છો તો છાપ આવશે. તમે જોઈ કે ભાઈ આપણી ધારો કે મારી પાસે એક સિક્કો છે અને કદાચ હું એને એક વખત ઉછાળું તો મારી પાસે બે ઓપ્શન આવશે, બે શક્યતાઓ હશે. સિક્કાને ઉછાળવાથી બે શક્યતાઓ મળે. પહેલી શક્યતા, કાં તો છાપ મળશે, હેડ મળશે, છાપ જેને આપણે એચ, હેડ માટે એચ કહીશું. અને બીજી શક્યતા છે કાં તો પછી કાંટો મળશે જેને આપણે ટી કહીશું. ટી છાપ મળે અથવા તો કાંટો મળે, આવી બે શક્યતાઓ મળે તો સમતોલ સિક્કાને એકવાર ઉછાળવામાં આવે તો છાપ મળવાની સંભાવના કેટલી અને કાંટો મળવાની સંભાવના કેટલી? આવો આપણી પાસે ક્વેશ્ચન છે, સમજીએ આપણે. તો પહેલો મુદ્દો આપણે અહીંયા એવો લખીશું કે સમતોલ સિક્કાને જો એક વખત ઉછાળવામાં આવે તો બે શક્યતાઓ હોય, કાં તો છાપ મળે કાં તો પછી કાંટો મળે. આન્સર અત્યારે આપણે લખીશું, અત્યારે હળવું, પછી કોઈ એક્ઝામ્પલ્સમાં આપણે આવું લખીશું નહીં, ડાયરેક્ટ સીધી સંભાવના આપણે શોધીશું. તો એક સમતોલ સિક્કાને જો એક વાર ઉછાળવામાં આવે
બે શક્યતાઓ મળે તો બે શક્યતાઓ હોય કઈ કઈ કાં તો છાપ મળે કાં તો પછી કાંટો મળે એક છાપ મળે અથવા નંબર બે કાંટો મળે આવી બે શક્યતાઓ જ હોય કોઈ ત્રીજી શક્યતા હોય કે ભાઈ છાપ અને કાંટા સિવાય કોઈ ત્રીજી વસ્તુ તમને મળે વધારેમાં વધારે આ જે પ્રયોગ છે એની કુલ શક્યતાઓ કેટલી બે છે કે ભાઈ કાં તો છાપ હશે અથવા તો શું હશે કાંટો હશે તો આ તમારા કુલ પરિણામો થઈ ગયા આ પ્રયોગના કુલ પરિણામો કેટલા બે જ પરિણામો હોય કાં તો છાપ હશે કાં તો કાંટો બે માંથી ગમે તે એક હોય તો કુલ તમને બે જ પરિણામો મળે તો આ કુલ પરિણામો તમને મળી ગયા એક વિધાન કે કેટલા બે પરિણામો મળશે તમને તો વિચાર લખી શકીએ આમ સિક્કાને ઉછાળવાના પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ ટુ સિક્કો ઉછાળવાની આ જે ઘટના છે આ જે પ્રયોગ છે એના કુલ પરિણામો તમને મળી ગયા કે ભાઈ અહીંયા બે પરિણામો આપણને મળે હવે છાપ મળે એની આપણી એ સંભાવના શોધવી છે તો પહેલો ક્વેશ્ચન છે નંબર એક છાપ મળે તેની સંભાવના હવે સિક્કાને આપણે ઉછાળીએ જોજો અહીંયા તમારે જે સિક્કા તમારી પાસે સિક્કો છે સિક્કાને આપણે ઉછાળવો છે તો સિક્કાને ઉછાળવું સમજો કે મારી પાસે સિક્કો છે હું સિક્કાને ઉછાળું તો છાપ આવે એની સંભાવના કેટલી તો સિક્કાને ઉછાળવાથી છાપ કેટલી વખત મળે સિક્કો તમારે કેટલી વખત ઉછાળવાનો છે એક જ વખત ઉછાળવો છે તો એક જ છાપ આવે બીજી છાપ તો મળવાની નથી કેમ કારણ કે સિક્કાને તમારે એક જ વખત ઉછાળવો છે સિક્કાને તમારે બીજી વખત ઉછાળવાનો નથી જો સમજી લો કે સિક્કાને બે વખત ઉછાળવાનો થાય સિક્કાને પહેલી વખત આપણે ઉછાળ્યો તો પણ છાપ મળી ધારો કે મેં બીજી વખત ઉછાળ્યો તો બીજી વખત પણ છાપ મળી તો જો સિક્કાને બે વખત ઉછાળવાનો આવે તો કદાચ બે છાપ મળી શકે તમને અહીંયા પણ અહીંયા તો આપણે સિક્કાને એક જ વખત ઉછાળવો છે તો આપણને અહીંયા એક જ વખત છાપ મળશે તો ટૂંકમાં અહીંયા સિક્કાને જો એક વખત ઉછાળવામાં આવે તો આજે છાપ મળવાની જે ઘટના છે ધારો કે આપણે અહીંયા ધારી દઈએ ધારો કે સિક્કાને એક વખત ઉછાળવામાં આવે તો છાપ મળે એ ઘટના કેપિટલ એ છે સિક્કાને એક વખત ઉછાળતા છાપ મળે સિક્કાને એક વખત ઉછાળતા છાપ મળે તે ઘટના કેપિટલ એ છે એ આપણે ધારીએ છીએ આ વસ્તુ ધારો કે સિક્કાને એક વખત ઉછાળતા છાપ મળે તે ઘટના એ છે તો પછી આ ઘટના એ ઉદ્ભવવા માટે આજે એક વખત આપણે સિક્કાને ઉછાળવો છે એમાં આજે છાપ મળે એ ઘટનાના પરિણામો કેટલા એક જ પરિણામ કારણ કે એક જ છાપ હોઈ શકે અને તમારે સિક્કાને એક જ ઉછાળવાનો છે જે આપણે લખી શકીએ તેથી ઘટના એ ઉદ્ભવવા માટેના ઘટના એ ઉદ્ભવવા માટેના પરિણામોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ વન
છાપ મળે એના માટે કારણ કે એક જ વખત છાપ મળશે સમજો કે મેં સિક્કાને ઉછાળ્યો છાપ આવી ગઈ વાત પતી ગઈ એક વખત છાપ આવી ગઈ વાત પતી ગઈ કોઈ બીજી વખત એને છાપ મળશે એક જ કારણ કે સિક્કાને આપણે એક જ વખત ઉછાળવો છે આ પ્રમાણે આ જે ઘટના અહીં અહીં આપણે ધારેલી છે તો એ ઘટના એ ઉદ્ભવવા માટેના પરિણામોની સંખ્યા આપણને કેટલી મળશે અહીંયા એક મળશે તો એ આપણે લખી શકીએ હવે આ જે ઘટના એ છે તો આ ઘટના એ घटना ए तो घटना ए लखी तो आगे अपने याद रखीश प्रयोग कुल परिणामों के अपनी पास बेद संभावना की व्याख्या है व्याख्या में छेदनी अंदर हमेशा के एक्जाम्पल अंदर बेज आ तो ચાલો જોઈએ આપણે એ લખીશું ઘટના એ ની સંભાવના એના લખવું હોય તો છાપ મળે એની સંભાવના એવું તમે લખશો તો પણ ચાલશે છાપ મળે તેની સંભાવના એના માટે આપણે ઘટના એ ધારેલી છે છાપ મળે ઘટના કઈ છે એ પણ એની સંભાવના એટલે આપણે પી ઓફ એ કહી શકીએ છાપ મળે તેની સંભાવના પી ઓફ એ પ્રોબેબિલિટી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ સૂત્ર કયું આવશે ઘટના એ ઉદ્ભવવા માટેના પરિણામોની સંખ્યા અપોન પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા તો ઘટના એ ઉદ્ભવ માટેના પરિણામ અહીંયા આપણે નીચે લખેલા હતા બોક્સની અંદર કેટલા હતા એક અને પ્રયોગના કુલ પરિણામ આપણે કેટલા હતા ટોટલ બે પરિણામ તો ધેરફોર પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ આપણને કેટલા મળશે અહીંયા 1/2 મળશે તો ટૂંકમાં છાપ મળે એની સંભાવના કેટલી આવે 1/2 આવે એક બીજો ક્વેશ્ચન છે આપણી પાસે કાંટો મળે એની સંભાવના કેટલી તો આના માટે આપણે જાણીએ અહીંયા બીજો પણ ક્વેશ્ચન લઈ લઈએ કાંટો મળે તેની સંભાવના આ આપણે શોધવું છે અહીંયા તો ધારીએ ધારો કે સિક્કાને એક વાર ઉછાળતા કાંટો મળે તે ઘટના કેપિટલ બી છે આપણે ધારીએ કઈ ઘટના આપણે ધારીએ ધારો કે ઘટના કઈ છે ઘટના બી છે તો હવે ઘટના બી ઉદ્ભવવા માટેના પરિણામોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ ઘટના બી એટલે કે કાંટો મળે એની કાંટો મળવાના પરિણામો કેટલા સિક્કાને આપણે એક વખત ઉછાળવો છે સમજી લો કે એક વખત કાંટો આવી ગયો તો વાત પતી ગઈ એક જ પરિણામ તમને પરિણામ મળશે બીજી વખત આપણે સિક્કાને ઉછાળવાનું નથી તો અહીંયા આપણે ઘટના બી ઉદ્ભવવા માટે પરિણામ સંખ્યા તમને કેટલી મળશે અહીંયા એક મળશે તો હવે આજે કાંટો મળે એની સંભાવના એટલે કે કઈ કહેવાય પી ઓફ બી આપણે શોધવી છે તો હવે કાંટો મળે તેની સંભાવના
टी ऑफ बी इज इक्वल टू घटना बी सूत्र क्यों आवशे मेन आ इक्वेशन आ जे सूत्र छे संभावनानु ए तमारे याद रखवानुं छे कारण के दरेक एक्जाम्पल में आ सूत्र आवशे के घटना बी ઉદ્ભવવા માટેના પરિણામોની સંખ્યા અપોન પ્રયોગ આ જે પ્રયોગ છે એ પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા તો ઘટના બી ઉદ્ભવ માટેના પરિણામો કેટલા એક અને પ્રયોગના કુલ પરિણામ આપણી પાસે કેટલા હતા શરૂઆતમાં આપણે સ્ટાર્ટિંગમાં બોક્સમાં લખેલા હતા કેટલા હતા બે તો ધેરફોર ટી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ કેટલા આવે 1/2 તો ટૂંકમાં ટી ઓફ એ ની કિંમત કેટલી આવી 1/2 ટી ઓફ બી ની કિંમત કેટલી આવી એ પણ 1/2 તો એ જે સંભાવના છે P of A is equal to 1/2 એટલે ઘટના A ઉદ્ભવ માટે ઘટના A એટલે કે આપણે ધારી લીધી છાપ તો છાપ મળવાની સંભાવના કેટલી આવશે 1/2 અને અહીં આપણે કાંટો મળવાની જે સંભાવના છે એ પણ કેટલી આવશે 1/2 તો આ પ્રમાણે સંભાવનાના એક્ઝામ્પલ ગણી શકાય મેન ઇક્વેશન છે આ ઇક્વેશન દરેકમાં દરેક એક્ઝામ્પલમાં આવી જ ઇક્વેશન આવશે આ ટાઈપનું જ ઇક્વેશન આ જ સૂત્ર હવે આના પછી ઉદાહરણ નંબર 2 આવશે એ આના પછીનું જે નેક્સ્ટ લેક્ચર આવશે એની અંદર આપણે જોઈશું થેન્ક યુ